विधानसभा चूंटणी पूर्वे सौराष्ट्रमां सूचक सामाजिक सम्मेलन मळ्युं। जूनागढ़मां कड़वा पाटीदार समाजना सम्मेलनमां चूंटणीमां टिकीटनो सूर उठ्यो। कड़वा पाटीदार समाजे तमाम पक्षो पासे बैठको मांगी। समाजमां हवे 7 થી 8 જ બેઠકો વધી છે તેવી વાત હરિભાઈ પટેલે કરી। સમાજનો હક છે તે સમાજને આપવો જ પડે। ગાંધીનગરમાં સમાજનો કેમ અવાજ નથી પહોંચતો તેવો પણ તેમણે સવાલ કર્યો। અમે રાજકીય પક્ષો પાસે વધારેમાં વધારે ટિકિટો માંગી છે। રાજકીય પક્ષો સમાજની સંખ્યા પ્રમાણે ટિકિટ આપે તેવું વાલજીભાઈ પટેલે કહ્યું। અમે કહીશું તેમ નહીં થાય તો તાકાત બતાવવાની વાત પણ તેમણે કરી। સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારને ગઈ ટર્મમાં ભાજપે 8 ટિકિટ આપી હતી। માળાવદર ધોરાજી ઉપલેટા બેઠક પર ટિકિટ મળી હતી। જામ જોધપુર મોરબી સુરેન્દ્રનગર માં ટિકિટ મળી હતી। ચૂંટણીમાં રાજકીય પક્ષો કડવા પાટીદારને પ્રતિનિધિત્વ આપે તેવી માંગ ઉઠી છે। માળાવદર કેશોદમાં 2012માં કડવા પાટીદારને ભાજપે ટિકિટ આપી હતી। 2017માં કેશોદમાં કોળી સમાજ, માળાવદરમાં કડવા પાટીદાર સમાજના ઉમેદવાર લડ્યા હતા। વાત છે ત્યારે અમે બધા જ પક્ષો કણે માંગણી કરી છે કે વધારેમાં વધારે બધા જ પક્ષો, આપ હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એ વધારેમાં વધારે અમને ટિકિટ આપે। પાટીદાર સમાજ અત્યારે બિઝનેસ ઉદ્યોગમાં ખૂબ આગળ છે, એટલે અમારી જેટલી ટકાવારી છે એટલા જ અમારા કારખાનામાં બીજા સમાજના માણસો બધા કામ કરે છે। એટલે અમે બધાને વિનંતી કરી છે કે વધારેમાં વધારે ટિકિટો દરેક પક્ષ અમને આપે તો ચોક્કસ અમે એમને ન્યાય અપાવશું। અમે કેવું એમ કરજે તો અમને વાંધો નથી, નકર અમે પછી અમારી તાકાત બતાવશું। આમાં જોખમ જટ વાત છે, સીધી વાત છે। આપણી સાથે સંજયભાઈ કોરોડિયા જોડાયેલા છે, જેઓ કોર્પોરેટર અને પાટીદાર આગેવાન છે। સંજયભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। વિધાનસભા ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં સામાજિક સંમેલન મળ્યું, કડવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું, શું માંગ છે તમામ પક્ષો પાસેથી? સામાજિક સંમેલન હતું એટલે કોઈ રાજકીય સંમેલન નહોતું, પણ સામાજિક જે પરિસ્થિતિઓ છે, સમાજની અંદર કઈ ત્રુટીઓ છે, સમાજ કઈ કઈ ગુમાવા જઈ રહ્યો છે એમના વિશે ચર્ચાઓ હોય છે। અને જયારે આવું સામાજિક સંમેલન બોલાતું હોય ચૂંટણીના સમયમાં, એટલે લોકોને એવું હોય છે કે રાજકીય સંમેલન છે, રાજકીય કોઈ સંમેલન નથી, સામાજિક સંમેલન હતું। અને ખાસ કરીને કોઈ પણ સમાજ હોય છે કે દરેક સમાજને પોતાની અપેક્ષાઓ તો હોય જ છે, એ અપેક્ષાઓ મુજબ એવું કોઈ વસ્તુ નથી કે ન હોય, ત્યારે સમાજનો ઉત્થાન થાય, બીજા સમાજ પાસેથી સમાજ કંઈક શીખે અને દરેક સમાજને સાથે લઈ અને ચાલવા માટેનો આ પાટીદાર સમાજ છે। જી સંજયભાઈ, પરંતુ વાત એવી પણ સામે આવી રહી છે કે હરિભાઈ પટેલે કહ્યું કે સમાજમાં હવે 7 થી 8 જ બેઠકો વધી છે, તમામે તમામ પક્ષો પાસે વધુમાં વધુ ટિકિટો, બેઠકોની ટિકિટો અથવા તો ઉમેદવાર પાટીદાર, કડવા પાટીદાર સમાજને મળે તે પ્રકારની પણ માંગો કરી છે। એટલે સિનિયર આગેવાનો હોય છે, એમને પોતાનો અભ્યાસ પણ કર્યો હોય છે, અને જ્યારે સમાજની અમુક સમયે જે બેઠકો હતી એ ઓછી થઈ છે તો સ્વાભાવિક છે સમાજની લાગણી હોય, સમાજની માગણી હોય તો એમને જે વાત કરી છે તો એમને પૂરો અભ્યાસ કરીને વાત કરી છે। પરંતુ સંજયભાઈ, આપને એવું નથી લાગતું કે વિધાનસભાની અથવા તો લોકસભાની ચૂંટણી હોય છે ત્યારબાદ તમામે તમામ સમાજો દ્વારા કરવામાં આવતી હોય છે કે પોતાના સમાજને વધુ પ્રતિનિધિત્વ મળે, એવું નથી કે પાટીદાર સમાજ દ્વારા જ આ પ્રકારની માંગ કરવામાં આવે છે? તમામે તમામ સમાજો દ્વારા આ પ્રકારની માંગ કરવામાં આવે છે, પરંતુ જે લોકો સમાજ માટે કામ કરે છે, જે લોકો માટે કામ કરે છે કે જે સારા કામ કરે છે એવા વ્યક્તિને ઉમેદવાર બનાવવા જોઈએ અથવા તો એવા વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ, એવું આપને નથી લાગતું? એ તમારી વાત સાથે સહમત છું, અને દરેક સમાજને પોતાનો હક માંગવાનો અધિકાર છે અને માંગવો જોઈએ, પણ જે રીતે તમે કીધું કે ભાઈ સમાજની સાથે જોડાયેલા, જમીન સાથે જોડાયેલા, અને ખાલી સમાજ નહીં દરેક સમાજ સાથે જોડાયેલો વ્યક્તિ હોય એમને નેતૃત્વ આપવું જોઈએ, જેથી કોઈ એક સમાજની વાત નહીં પણ આ રાજ્યનું અને રાષ્ટ્રનું ઉત્થાન થાય તેવા ભાવ સાથે જે જોડાયેલા હોય એવા લોકોને મહત્વ આપવું જોઈએ। જી સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપણી સાથે વાલજીભાઈ ફળદુ જોડાયેલા છે, પાટીદાર આગેવાન। વાલજીભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। વિધાનસભા ચૂંટણી પહેલા તમામે તમામ સમાજો દ્વારા
मीटिंगों करवामां आवी रही छे, सम्मेलनो थई रह्या छे। त्यारे जूनागढ़मां कड़वा पाटीदारनुं सम्मेलन मळ्युं, जेमां मांग करवामां आवी छे तमामे तमाम पक्षो पासे ए प्रकारनी मांग करवामां आवी छे कि पाटीदार समाजने वधारेमां वधारे बैठको अथवा तो पाटीदार समाजना वधुमां वधु उमेदवारो होय केटलुं योग्ય, आपने शुं लागे छे? અમારો સમાજ છે ને આમ તો ભક્તિશીલ સમાજ છે, અમે દરેક સમાજ આવીને જોડાયેલા છે, બધાને સાથીને સાથે રાખીને હાલનારો અમારો સમાજ છે। અમે કોઈ સમાજ અત્યારે માગણી કરે એમાં ખોટું શું હોય છે, એમ કે દરેક સમાજની અંદર સારા માણસો આવે, અમે એમ નથી કહેતા, બધા સમાજને પ્રતિનિધિત્વ આપો, સારા માણસને આપો। આજે રાજકીય પરિસ્થિતિ કઈ હદે જઈ રહી છે, આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો પરિવર્તન લઈ આવવું હોય, એવું બધું કરવું હોય તો સારા માણસોની જરૂર છે। અત્યારે રાજકારણ બધું આખું દોડાઈ રહ્યું છે, તો સારા માણસોની જરૂર છે, તો બધાને પ્રતિનિધિત્વ આપે, બધા પક્ષો સારા માણસોને આપે એવી અમારી માગણીની ઈચ્છા છે। વાલજીભાઈ, આપને એવું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજની ક્યાંક રાજકીય પક્ષો દ્વારા બાદબાકી થતી હોય તે પ્રકારની પરિસ્થિતિ થતી હોય, એ પ્રકાર એટલા માટે વધારેમાં વધારે ઉમેદવારોની માંગ કરવામાં આવી હોય તેવી સ્થિતિ આપને લાગી રહી છે? એવું તો ભાઈ ના કરવું હોય છે, રાજકારણની અંદર તો ચૂંટણીઓ આવે ને જાય ને બધી બાદબાકી થતી હોય ને એવું થતું હોય, પણ એક વાત છે, સમાજ સંગઠિત હોય, સમજી શકે હોય ઈ સમાજ કહેવાય એને, અને એટલી તો મારામાં તાકાત હોય પક્ષોમાં કે સમાજમાં કે ગમે એને ચૂંટણીમાં હરાવી શકે એવી તાકાત તો હોય જ છે, સમજી 10-15-20 હજાર મત હોય ગમે ઈ વિસ્તારની અંદર, તો તારે તો ઈ પરિણામ દૂધું લઈ આવી શકે છે, એટલે જાગૃત થવું જરૂરી છે અત્યારે। જી વાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।